નમસ્કાર મિત્રો આ વિડીયોમાં એક સમયના જાણીતા અને ગુજરાતી ફિલ્મોમાં રાજ કરતા ગુજરાતી હિરોઈન સ્નીલતા વિશે વાત કરવામાં આવી છે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી મીડિયા અને ફિલ્મોથી દૂર રહે છે તેમને હવે ઓળખવા પણ ખૂબ મુશ્કેલ છે ચાલો મિત્રો જાણીએ આ વિડીયોમાં તેઓ કેવું જીવન જીવી રહ્યા છે મિત્રો વિડિયોને આગળ જોતાં પહેલાં ગુજરાતી અનમોલ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની નીચે કોમેન્ટ કરો મળતી માહિતી મુજબ મૂળ મરાઠી એવા પ્રખ્યાત હિરોઈન સ્નીલતા હવે ફિલ્મોથી દૂર રહે છે તેઓ કોઈ પાર્ટી કે ફંક્શનમાં ખાસ જોવા મળતા નથી હવે તેઓ મુંબઈમાં ફેમિલી સાથે પારિવારિક જીવન જીવી રહ્યા છે હવે તેમને ફિલ્મોનો કોઈ રસ રહ્યો નથી સ્નીલતા થોડા વર્ષો પહેલાં વઢવાણમાં તેમના પારિવારિક મિત્રના લગ્નમાં પોતાની દીકરી સાથે આવ્યા હતા જ્યાં તેમને ઓળખવા પણ ખૂબ મુશ્કેલ હતા તેમની દીકરી ઇન્દિરા એક ડૉક્ટર છે તેમણે પોતાની કરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી આ ઉપરાંત હિન્દી ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું છે ગુજરાતી ફિલ્મોમાં આવ્યા બાદ તેમણે અનેક સુપરહિટ ફિલ્મો આપી છે સ્નિલતાને પણ અનેક ટીવી સિરિયલની ઓફરો આવી ચૂકી છે પણ તેઓ નકારી દે છે તેઓ માને છે કે આ ઉંમરે તેઓ એક્ટિંગ ના કરી શકે સ્નિલતાને હવે ગ્લેમરસમાં કોઈ રસ રહ્યો નથી તેઓ માત્ર પરિવાર સાથે પોતાનું બાકી રહેલું જીવન કાઢે છે અને પોતાનો તમામ સમય પારિવારિક જીવનમાં પસાર કરે છે સ્નિલતાએ અનેક સુપરહિટ ગુજરાતી ફિલ્મો આપી છે જેમાં રાન વગાણ ભારદર તારા વહેતા પાણી ઢોલામારું હિરણને કાંઠે જેવી અનેક ફિલ્મો આપી છે સ્નીલતા હાલ મુંબઈમાં બાદરા વિસ્તારમાં પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે તેઓ જાહેર જીવનમાં આવવાનું ટાળે છે સ્નીલતા અને તેમના પરિવારમાંથી કોઈને પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રસ નથી સ્નીલતા ગુજરાતી ફિલ્મોમાં સિત્તેર અને એંસીના દાયકામાં ખૂબ જ સફળ અને લોકપ્રિય અભિનેત્રી રહ્યા હતા એમને અને ઉપેન્દ્ર ત્રિવેદી તેમજ નરેશ કનોડિયાની જોડીએ ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો આપી હતી મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ બીજા નવા વિડીયો અને નવી જાણકારી વિશે જાણવા આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને નીચે કોમેન્ટ કરો ધન્યવાદ